કેમ છો બાળકો? સેવક એજ્યુકેશન માં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે જોઈશું ધોરણ 3 વિષય કલ્ષોર, પાઠ નંબર 1 વાંદરાને વાંચતા ન આવડે, જેમાં આજે આપણે ભાગ નંબર 3 જોવાના છીએ. તો ચાલો બાળકો શરૂ કરીએ આજનો આ વિડીયો લેક્ચર. બાળકો, એક્ટિવિટી 7 ની અંદર તમારે વાંદરાઓની જેમ અભિનય કરવાનો છે. જેમ વાંદરાને કેમ ઠંડી લાગે તો એ કેવું કરે, તેવી રીતે બધી જ સિચ્યુએશનનો તમારે અભિનય કરવાનો છે. ત્યારબાદ હવે આપણે જોઈએ એક્ટિવિટી નંબર 8. છૂટી ગયેલા શબ્દ શોધો અને વાર્તામાં જોઈ વાક્ય ફરી લખો. અહીં આપણને જે વાક્યો આપેલા છે તેમાં થોડા શબ્દો છૂટી ગયેલા છે, તો આપણે એ બધા જ વાક્યોને ફરીથી સાચે બનાવી અને લખવાના છે. તો અહીં આપણે આ જોઈ રહ્યા છીએ તો તેમાં બધા જ શબ્દો જે છે તે ભેગા થઈ ગયા છે, એટલા માટે આપણે બધા શબ્દોને એકબીજાથી અલગ કરીશું અને જે ખૂટતો શબ્દ હોય તે ફરીથી ઉમેરીશું. તો 12 માસ પછી 1 ઝાડથી બીજા, પણ પર ફરતો રહે તેવું તો આવે નહીં ને બાળકો, એટલે બીજા ઝાડ પર ફરતો રહે. અને ઝાડ છે તેના નીચે આપણે અંડરલાઇન કરી છે, કારણ કે તે શબ્દ આપણે ઉમેરેલો છે, એટલા માટે તેના નીચે આપણે લાઇન કરીશું. તો હવે આપણે જોઈશું પહેલું વાક્ય. તો શું છે? ખટખટે ઘર પાસે અચરજ જોયું. તો સાચું વાક્ય શું આવે બાળકો? ખટખટે એક ઘર પાસે અચરજ જોયું, જેમાં આપણે એક છે તે ઉમેરેલો છે અને બધા શબ્દોને જુદા જુદા કર્યા છે. ત્યારબાદ આપણે સવાલ નંબર 2 તરફ જઈએ. તો બિચારા વાંદરા ભાઈ ઠંડીથી કેવા છે, અને આપણને અહીં વાક્યમાં બધું અલગ અલગ કરવાનું કહેલું છે, માટે આપણે અલગ કરી કરીને લખીશું કે બિચારા વાંદરા ભાઈ ઠંડીથી કેવા થથરે છે. તો આપણે કયો શબ્દ ઉમેર્યો? થથરે છે. ત્યારબાદ આપણે ત્રીજો વાક્ય જોઈએ. તો ઉનાળામાં ગરમી લાગશે અને ચોમાસામાં બચી શકાશે. તો હવે આપણે આ શબ્દોને બધાને છૂટા કરીએ અને વધારાનો શબ્દ જે હોય તેને ઉમેરીએ. તો હવે આપણે અહીં લખીશું કે ઉનાળામાં ઓછી ગરમી લાગશે અને ચોમાસામાં વરસાદથી બચી શકાશે. તો આપણે કયા કયા શબ્દો ઉમેર્યા? ઉનાળામાં ઓછી ગરમી લાગશે ને ચોમાસામાં વરસાદથી બચી શકાશે. ત્યારબાદ હવે આપણે વાક્ય નંબર 4 તરફ જોઈએ. તો અહીં છે ખટખટ એ તારે નથી બનાવવું. તો અહીં આપણે વાક્યને સાચું બનાવતા લખીશું ખટખટ એ ખટખટ તારે ઘર નથી બનાવવું. તો આપણે શું શું ઉમેર્યું બાળકો? તો કે ખટખટ એ ખટખટ તારે ઘર નથી બનાવવું, એટલા માટે આપણે ખટખટ અને ઘર બંને આપણે શબ્દો જે છે તે ઉમેર્યા છે. ત્યારબાદ વાક્ય નંબર 5 તરફ જઈએ. તો વાંદરાઓને બનાવ્યું તે ન જ બનાવ્યું. વાંદરાઓએ ન બનાવ્યું તે ન જ બનાવ્યું, એટલા માટે જે શબ્દો ભેગા છે આપણે તેને અલગ કરતા જશું અને નવો શબ્દ ઉમેરતા જશું. તો આપણે અહીં લખીશું વાંદરાઓએ ઘર ન બનાવ્યું તે ન જ બનાવ્યું. તો
तो आपणे आमां कया कया शब्द उमेर्या? तो के घर अने न। तो के वांदराओए घर न बनाव्युं, ते न ज बनाव्युं। तो बाळको, आपणे आ पाचे पांच वाक्યોને ફરીથી જોયા અને જેમાં શબ્દ ખૂટતા હતા તે આપણે ફરીથી તેમાં ઉમેર્યા। હવે આપણે આગળ વધીએ એક્ટિવિટી નંબર 9 તરફ। ચાલો ગાઈએ ગીતડું। ઉંદર રે છે દરમાં। આપણે પાઠની શરૂઆતમાં જે ગીત જોયું હતું કે ઉંદર રે છે ઘરમાં, તે આપણે ફરીથી અહીં ગાવાનું છે। ત્યારબાદ હવે આપણે આગળ વધીએ એક્ટિવિટી 9 નંબર તરફ। तो अहीं छे के खाली जग्या पूरो अने मोटे थी वाचो। अहीं आपणने पाठमां आपेला जे वाक्यो छे तेमांथी अमुक शब्दो खूटेला छे अने कौंसमां तेने जवाब पण आपेला छे। जे साचो जवाब होय ते अहीं लखी अने फरीथी ते वाक्यने छे ते आखुं वाँचवानुं छे। तो पहेलुं वाक्य छे, माणसोने तापता जोई खटखटने खाली जग्या लागी, नवाई के नवराश? तो शुं लाग्युं? नवाई। नवाई लागे एटले शुं शब्द वाक्य बनशे? माणसोने तापता जोय खटखटने नवाई लागे। तेवी ज रीते वाक्य नंबर 2 तरफ जईए तो माणसो खाली जग्याथी तापता हता अने वांदराओए तापणो करवा खाली जग्या भेगा कर्या। तो शुं आवे? माणसो लाल अंगारथी तापता हता, एटले आपणे अहीं लखीशुं लाल अंगारा थी तापता हता अने वांदराओए तापणो करवा लाल मरचा भेगा कर्या। लाल मरचा भेगा कर्या। आपणे पाठमां जोयुं हतुं ने बाळको के माणसो जे हता ते लाल अंगाराथी तापणो करीने तापता हता अने वांदराओए तापणो करवा खेतरोमांथी लाल मरचा भेगा कर्या। त्यारबाद वाक्य नंबर 3 तरफ जोईए तो शुं आवशे? खटखटे हुपा हुप करी पोताना खाली जग्याने बोलाव्या, मित्रों के वांदराओने? तो आपणे अहीं लखीशुं के खटखटे हुपा हुप करी पोताना मित्रोने बोलाव्या, मित्रोने बोलाव्या। हवे आपणे आगळ वधीए तो अहीं आपणने आगळ बे बीजी पण खाली जग्याओ आपेली छे, तो ते जोईए। चौथी खाली जग्या छे, उनाळामां खटखटने खाली जग्या थतो, तो रेबजेब थतो के परसेवो थतो? तो के परसेवो थतो। उनाळामां खटखटने खूब परसेवो थतो। त्यारबाद खाली जग्या जे आपणने आपेली छे तेमां पांचमो वाक्य छे, आखरे थाकीने सुग्रीए वांदराओनी खाली जग्या करवानी छोड़ी दीधी, कदर के फिकर? तो फिकर आवे, चिंता करवानी छोड़ी दीधी हती ने, तो चिंतानो मतलब थाय फिकर। आखरे थाकीने सुग्रीए वांदराओनी फिकर करवानी छोड़ी दीधी। तो बाळको, हवे आपणे आगळ वधीए एक्टिविटी नंबर 10 तरफ। एक्टिविटी नंबर 10 में आपणे कहेवामां आव्युं छे के ब माथी सरखा अर्थवाळुं वाक्य शोधी तेनो क्रम चौरसमां लखो। आपणने अहीं बे भाग आपेला छे, अ अने ब। जे अ मां जे वाक्यो छे तेना सरखा ज अर्थवाळा अहीं ब मां पण आपेला छे, पण तेओ आડાઅવળા છે। तो आपणे ए वाक्યોને બધાને સરખાવવાના છે અને તેમના જે સાચો ક્રમ હોય તે અહીં લખવાનો છે। તો પહેલું વાક્ય છે, બધા ધ્રુજતા ધ્રુજરા બોલતા હતા, એટલે તેનો મતલબ શું થાય? तो क में शू आवे छे के आकाश में खूब पानी वरस्यू, ख तेमने ऊंचो मीनारा जेवो आकार कर्यो, ग तेओ ठंडी थी थरथरता वातो करता हता, घ खूब ताप लागे छे अने च आखो वर्ष तेवो फरिया करे। तो अहीं जे आपने पहेलुं वाक्य छे, बधा ध्रुजता ध्रुजता बोलता हता, तेना सरखा अर्थवाळो शब्द छे, वाक्य छे ग, तेओ ठंडी थी थरथरता थरथरता वातो करता हता। तो आपणे अहीं चौरसमां लखीशुं ग। त्यारबाद बीजो वाक्य छे, अचानक वरसाद तूटी पड्यो, तो शुं आवे? तो के आकाशमांथी खूब ज पाणी वरस्यु, एटले अहीं लखीशुं क। पछी वाक्य नंबर 3, आकाशमांथी आग वरसी रही छे,
तो तेनो अर्थ शुं थाय के खूब ताप लागे छे एटले ग। त्यारबाद चौथो वाक्य छे बारे मास एक झाड़ थी बीजा झाड़ पर फरे, एटले के आखो वर्ष तेओ फर्याज करे एटले च। अने पांचमो वाक्य छे वांदराओए पूछड़ीओनो मिनारो बनाव्यो, तो तेमा जवाब आवशे ख, तेमणे ऊंचो मिनार जेवो आकार कर्यो, એટલે આપણે અહીં લખીશું ખ। તો બાળકો આપણે એક્ટિવિટી નંબર 10ની અંદર સરખા અર્થવાળો શબ્દ વાક્ય શોધી તેનો ક્રમ અહીં આપણે લખી દીધો છે। અને બાળકો આ સાથે જ આપણો આ વિડીયો લેક્ચર અહીં પૂર્ણ થાય છે। જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો અવશ્ય ને અવશ્ય લાઈક કરજો અને વધુમાં વધુ તમારા જેવા બાળકોને શેર કરજો જેથી તેઓ પણ આ વિડીયોમાંથી ભણી શકે અને શીખી શકે। સેવક એજ્યુકેશનની યુટ્યુબ ચેનલને જો તમારે બાળકો સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય હજુ તો સબસ્ક્રાઇબ કરજો અને બેલ આઇકન પર ક્લિક કરજો જેથી તમને અમારા બધા જ નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે। હવે આપણે મળીશું આગળના ભાગમાં, ત્યાં સુધી આવજો બાળકો।